એક સમય હતો જ્યારે ભાજપના નેતા કહેતા હતા કે ગુજરાત કોંગ્રેસ મુક્ત બનાવવાનું છે, અને હવે ભાજપ જ કોંગ્રેસ યુક્ત બની ગયું છે. વધુ 7 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તેવી સંભાવના છે. મંત્રી પદ માટે અત્યારે વાત અટકેલી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે, જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી લઈને નેતાઓ કાર્યકર્તાઓ કમલમ તરફ દોડી રહ્યા છે. આખીને આખી લોટનું હૃદય પરિવર્તન થઈ રહ્યું છે, અને ગુજરાત સમાચારના એક અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ 7 ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષ પલટો કરી શકે છે. સીઆર પાટીલને હજુ 182 ન જીતવાનો વસવસો રહી ગયો છે. દરેક કાર્યક્રમમાં એ કહેતા દેખાય છે કે મારું હૃદય અંદરથી રડી રહ્યું છે, અને આ લક્ષ્ય ભાજપ પૂરું કરવા માટે હવે શામ દામ દંડ ભેદ બધું જ કરી રહી છે. 7 ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષ પલટો કરી શકે છે એ ફિરાકમાં જ બેઠા છે. બાબુ વાજા, રઘુ દેસાઈ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયા, અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓનું નામ આમાં સામેલ છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું મંત્રીપદ માટે અત્યારે અટક્યું છે. જો ટર્મ્સ એન્ડ કન્ડિશન સરખી રહેશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટ થશે, તો રાતોરાત આ બધાના મન બદલાઈ જશે અને ભાજપની વિચારધારા એમને બધાથી શ્રેષ્ઠ લાગવા મળશે. કોંગ્રેસ દિવસે ને દિવસે વીક થતી દેખાય છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ બદલાયા, શક્તિસિંહ ગોહિલ બન્યા, ત્યારે બધાને એક આશા હતી કે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ હવે બદલાઈ શકે છે. પરંતુ ખેર, એ આશા આશા જ રહી, એના ઉપર પાણી ફરી ગયું અને પરિસ્થિતિ અત્યારે વધારે ખરાબ થઈ ગઈ. લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ યુક્ત અને ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહી છે. ડેમેજ કંટ્રોલ કરવાને બદલે શક્તિસિંહ હજુ પણ ધારાસભ્યો અને નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે, અને ખુદ ધારાસભ્યો જ શક્તિસિંહને પ્રવાસી પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે. તેઓ કહે છે કે દિલ્હીમાં જે પડ્યા પાથરા રહે છે, ગુજરાતમાં એ પ્રવાસનના નામે જિલ્લાઓમાં ફરતા રહે છે. આમ કોંગ્રેસનું આંતરિક વિખવાદ અત્યારે ચરમ સીમાએ છે. કોંગ્રેસના ધારાસભ્યો જેને રાજીનામા આપ્યા છે, એ બધા ધીરે ધીરે એક બાદ એક વિધિવત રીતના ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સીજે ચાવડા ભાજપમાં 12 ફેબ્રુઆરીએ જોડાવાના છે. હજુ ગઈકાલે જ ચિરાગ પટેલ ખંભાતથી સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. 19 જાન્યુઆરીએ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું, 12 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાના છે. સીજે ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતના ભાજપમાં જોડાઈ શકે છે, અને એ તારીખ પણ હવે આવી ગઈ છે. કોંગ્રેસની આ પરિસ્થિતિ પાછળ કોણ જવાબદાર એ મોટો પ્રશ્ન છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.